Prashnottari Pravachan, Prashna number 8. Avashya Parushana, Janavi Savansari Padavasu Pacham, Avashya Achinasi Savansari Pacham. Yeah, Prashna. Kai kaale pun puchayo to Gandhi Valli ni maa, Agao pun puchayo che, Sankshep maa kai diye, Adik mahino che ne, Beh mahina Savan mahina che avakte, Dette kalp sutra maa je vaat aave che, Barsha sutra maa pramane, ચોમાસી પૂનમ થી 50 અથવા 49 માં દિવસે સંવત્સરી થાય આ સિદ્ધાંત છે બરોબર ચોમાસા થી રાસાઠ પૂનમ થી 50 અથવા 49 માં દિવસે થાય 48-51 માં દિવસે નહીં એટલે એ સિદ્ધાંત પ્રમાણે અચલ ગચ્છમાં રાસાઠ પૂનમ થી 50 49 ની વચ્ચે પહેલા આપણે બીજા શ્રાવણ મહિનામાં આવશે બીજા શ્રાવણ સુધી પંચમીના જ્યારે તપાગચ્છ વગેરેમાં અધિક મહિનો જ્યારે હોય ને ત્યારે એક મહિનાને ફલગુ ફલગુ એટલે કે મલ માસ વધારાનો નકામો એ રીતે ગણીને એની ગણતરી કરવામાં આવતી નથી એટલે એ રીતે પછી અમે ત્યાં ભાદરવા મહિનામાં આવશે બાકી શાસ્ત્રીમાં ભાદરવા મહિનામાં સંવત્સરી કરવી એવો ઉલ્લેખ નથી ચોમાસી પૂનમથી 50 કે 49માં દિવસે સંવત્સરી કરવી 48-51માં દિવસે નહીં અને ફલગુ માસ એ નકામું ગણી નાખીએ તો ભાદરવામાં આવે અને એને નકામો ન ગણીએ તો શ્રાવણ સુધી પછી આવે એટલે સામાચારી ભેદ છે એમાં ભાઈ મૂંઝાવાની કંઈ જરૂર નથી મલ અધિક માસ હોય મલ માસ જેને ગણવામાં આવે હવે એ દરમિયાન તમે રાગ કે દ્વેષ કરો તો શું કર્મ ન બંધાય બંધાય ને રાગ દ્વેષ કરો તો કર્મ બંધાવાના છે એટલે એ દ્રષ્ટિએ આપણે એને નકામો ગણી કાઢી નાખતા નથી પણ ગણતરીમાં લઈએ છીએ એટલે સામાચારી ભેદ છે મુંડે મુંડે બચેલી ભિન્ના ઘરના સગા બે ભાઈઓ હોય એમાં વિચાર ભેદ હોય છે કે નથી હોતો એટલે એમાં કંઈ બહુ મૂંઝાવવું નહીં આપણે જે ગચ્છમાં કે જે સમુદાયમાં હોઈએ એની જે સમાચારી હોય આપણે એને વફાદાર રહેવું પણ આપણે સાચા ને બીજા ખોટા એવા વાદ વિવાદમાં કે માથાકૂટમાં પડવું નહીં 100 વાતની 1 વાત સમતામાં રહેવું બરાબર ચેતાંબર હો કે દિગંબર હરિભદ્ર સ્વામી મહારાજ કહે છે ચેયંબરો આસંબરો બુદ્ધો અન્નો વા
સમભાવ ભાવ્યપ્પા લહઈ મુક્તં ન સંદેહો. તમે શ્રેયંબર એટલે શ્વેતાંબર હો કે આસાંબર, દિગંબર માટે આસાંબર શબ્દ પણ આવે છે, તમે દિગંબર હો ભલે. એમની તો 10 લક્ષણ પર્વ થાય છે, આપણી સમસ્યા પૂરી થાય ને એની શરૂ થાય અને પછી 10 દિવસ સુધી ચાલે, એટલે સમાચારીમાં તો આ રીતે બધું ભેટ રહેવાનું હોય. અને આપણે સ્થાનકવાસીઓમાં આ ઉપર સૂત્રોથી વાંચતા, એ લોકો અંતગત સૂત્ર વાંચે છે, કેટલાક ઠેકાણે વાળી અલગ અલગ વિષયો ઉપર પણ વ્યાખ્યાનો વાંચે છે, એટલે દરેક ગચ્છકે સમુદાયોમાં ભિન્ન ભિન્ન સમાચારી પ્રવૃત્તિ રહી છે. સમય જતા કઈક ને કઈક નિમિત્તે વર્ગીકરણ અલગ અલગ થતું ગયું છે, કાળનો પ્રભાવ છે. આ કાળમાં કોઈ જયારે સંપૂર્ણ કેવળ જ્ઞાની, મનોપર્ય જ્ઞાની વગેરે અતિન્દ્રિય જ્ઞાનીઓ છે નહીં, અને 14 પૂર્વ વગેરેનો પણ વિચ્છેદ ગયો, બાકીના જે આંગો હતા 11 એમાં પણ ઘણો ભાગ વિચ્છેદ ગયો, એટલે એને કારણે એ અલગ અલગ પછી વિચારણાઓ થતી આવી. એક જ શબ્દના અનેક અર્થો થતા હોય, કોઈ કે એનું અર્થઘટન અમુક રીતે કર્યું, બીજા એનું અર્થઘટન બીજી રીતે કર્યું, એના કારણે પણ આ રીતે અલગ અલગ સમાચારીઓ થઈ છે. તો આપણે એમાં મૂંઝાવવાની જરૂર નથી. તમને ભૂખ લાગી હોય, કોકને રોટલી ભાવે, કોકને પરોઠા ભાવે, કોકને પૂરી ભાવે, કોકને થેપલા ભાવે, બરાબર ને, કોકને અલગ અલગ, એટલે એ રીતે મૂળ વસ્તુ છે કે તમે ખાશો તો પેટ ભરાશે અને શક્તિ આવશે. મૂળ વાત છે કે પેટ ભરવાની, શક્તિ આવવાની, બરાબર. તમે રોટલીથી પણ આવશે, થેપલાથી, પૂરીથી, કનારી પણ આવશે, પણ એકંદરે આરાધના કરો. મેઇન વસ્તુ છે કે ક્ષમાપનાનું આદાન પ્રદાન કરવા દ્વારા કષાયોને શાંત કરી સમભાવમાં વધુ ને વધુ સ્થિર થાવ, એ તમામ આરાધનાનું મુખ્ય લક્ષ્ય છે. હરિભદ્ર સ્વામી મહારાજે કહ્યું, શ્રેયંબરો આસંબરો બુદ્ધો વા, તમે ભલે બૌદ્ધ દર્શનમાં જન્મ પામ્યા હો ને એમની સમાચારી કે એમના નિયમોને અનુસરતા હો, અહમ અન્નો વા અથવા અન્ય કોઈ પણ તમે ધર્મ સંપ્રદાયમાં હો, પણ જો એક શરત, એક ગુણ તમે બરાબર 100% આત્મસાત કરી લો, કયો ગુણ? સમભાવ ભાવી અપ્પા. અપ્પા એટલે આત્મા, તમારા આત્માને સમભાવ એટલે સમતા, રાગ કરવો ને દ્વેષ કરવો, ક્ષમતામાં રહેવું, મતે તો એનાથી જાણે પોતાના આત્માને ભાવિત કર્યો હોય એ લહઈ મુખમ, મુખ એટલે મોક્ષ, મોક્ષને લહઈ લભે છે, પ્રાપ્ત કરે છે. ન સંદેહો, એમાં તમે જરા પણ સંદેહ રાખતા રાખતા નહીં. આવી બાંધીને ગેરંટી આપે છે, આપણે વોરંટીની પણ ગેરંટી આપે છે. કોણ? 1444 ગ્રંથરત્ન પ્રણેતા આચાર્ય ભગવાન હરિભદ્ર સૂરી મહારાજા. બસ એ લક્ષમાં રાખજો, આપણે સમતામાં રહેવું છે, ખેંચાણમાં પડવું નથી. અમે સાચા, તમે ખોટા એવું નહીં. ભાઈ અમને આ પરંપરા મળી છે, એની પાછળ પણ મહાપુરુષોનો કંઈક આશય હશે, એટલે અમે એને અનુસરીએ છીએ. તમને જે પરંપરા મળી તમે એને અનુસરો, તમે ખોટા છો એવું અમે કહેવા માંગતા નથી. આપણો તો શ્યાડવાડ અનેકાંતવાડ છે ભાઈ, આમ જ એમ જકાર આવે તો એકાંતવાડ થઈ જાય, અને પણ આવે તો અનેકાંતવાડ થઈ જાય. જો આ આંગળી છે, તમે કહો નાની છે કે મોટી છે? આ આંગળી નાની પણ છે, મોટી પણ છે. નાની જ કહો કે મોટી જ કહો તો ખોટું ઠરે, બરાબર, પણ કહો તો સાચું છે. આની અપેક્ષાએ મોટી છે, આની અપેક્ષાએ નાની પણ છે, બરાબર છે. બસ તો મૂળ વાત છે કે ભાઈ સમતા સમાપનાનું આદાન પ્રદાન કરવા દ્વારા સમતાની સાધના ધરવાની છે. તમને જે પરંપરા મળી હોય તમે આને અનુસરો, બરાબર, સીધી સીધી વાત છે આ. ચાલો બીજો પ્રશ્ન. ધન્યવાદ. બીજો પ્રશ્ન આ બાજુ ચાલ આપી. ચાલો એમાં પણ સમાચાર, તમે જે ગચ્છ કે સમુદાય માં છો તમે એની એની સમાચારી પ્રમાણે જે આઠમ ના હિસાબે આજે હાજી. આજે વિચાર સમય નથી, આજે પાપ કાલમાં આજે પગ ખડીશું ને પછી કાલે ધોઈ નાખશું,
એના જેવી આ વાત થઈ બાય મિસ્ટેક થઈ જાય તો એનો પશ્ચાતાપરૂપ આલોચના લેવાથી શુદ્ધિ થાય, પણ આપણે જાણી બુજીને પાપ કરીએ પછી કે આલોચના શુદ્ધિ કરીશું તો એ આલોચના સરખી થાય સમ્યક ન થાય. આપણે કાદવથી ચડીને ચાલીએ છતાં ક્યારે છદ્મ દશાને કારણે અનાયાસે પગ પડી ગયો તો પછી ધોઈને શુદ્ધિ કરવાની વાત છે. પણ હવે આપણા ઘરમાં પાણી ઘણું પડ્યું છે પછી ધોઈ લઈશું, માટે અત્યારે પગ નાખીએ કાદવમાં એવું કોઈ કરે છે? કોઈ નથી કરતો. એટલે એ રીતે જાણી બુજીને તો પાપ કરવાનું છે જ નહીં. હા, એમાં જેવો તમારો ભાવ પશ્ચાતાપનો ભાવ ઉપર આધાર છે. જોકે એકાંત ભાવ નહીં, દ્રવ્ય ભાવ બંને જરૂરી છે. પોતપોતાના સ્થાને દ્રવ્યનું પણ મહત્વ છે, ભાવનું પણ મહત્વ છે. છતાં અપેક્ષા એ કદાચ દ્રવ્ય કરતાં ભાવનું થોડું વધુ મહત્વ છે. તો આલોચના લેતી વખતે તમારા પશ્ચાતાપનો ભાવ કેટલો છે એ વધુ મહત્વનું છે. આજકાલ છાપેલા કાગળો આવતા હોય છે, લગભગ 100 કે 108 મુદ્દાઓ લખેલા હોય, આ પાપ કર્યું હોય, આમ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. અને મોટા ભાગના લોકો શું કરે, રાઈટ ચોકડી અથવા હા ના હા ના આવું શોર્ટમાં પતાવે. એમાં બરાબર જોઈએ એવી શુદ્ધિ થાય નહીં. એ મુદ્દાને વાંચી કરી અને એના અનુસંધાનમાં તમારાથી એ પાપ કેટલી વાર અંદાજે થયું, પૂરું યાદનો અંદાજિત આટલા વર્ષ સુધી આ પાક રાત્રિ બધું ચાલુ રહ્યું કે કનબૂર ચાલુ રહ્યું થઈ ગયે, પછી અમુક પાપ કર્યું કે તમે સ્વેચ્છાએ કર્યું કે કોકના દબાણ હેઠળ કર્યું, પાપ થયા પછી રાજી થયા હતા, પછી ફટે ફટ પશ્ચાતાપ થયો હતો વગેરે વગેરે. જેટલું વિગતવાર વિસ્તારથી લખશો એટલું વધારે શુદ્ધિ થશે, જેટલું મોઘમમાં પતાવશો એટલો અંદરમાં શલ્ય રહી જશે. જો તમારે ખરેખર પૂરેપૂરી શુદ્ધિ કરવી હોય તો શક્ય એટલું વિગતવાર છણાવટપૂર્વક વિસ્તારથી લખો, જરા પણ સંકોચ શરમ રાખ્યા વગર, જરા ઈગો અહંકારને વચ્ચે લાવ્યા વિના જેટલો નિખાલસ ભાવે વિસ્તારથી અને પશ્ચાતાપથી વર્ણન કરશો એટલા પાપોની વધારે ને વધારે શુદ્ધિ થશે. બરોબર. કપડો પણ આમ પડ્યો, ભીનું કપડું ઊંચો વાળીને તો સોકાતા કેટલી વાર લાગે, અને ખુલ્લું કરી નાખો તો જલ્દી સુકાઈ જાય. એમ આપણા અંતઃકરણને ખુલ્લું કરી નાખીએ ગીતા ગુરુ ભગવાન પાસે તો જલ્દી ચોખ્ખું શુદ્ધિ થઈ જાય. અને જો 99 વાત જણાવો, એક વાત પણ તમે ખ્યાલમાં હોય પણ લજ્જાને કારણે અહંકારને કારણે તમે છુપાવો તો પાછું એ શલ્ય બની જાય અને એના કારણે સંસાર પરિભ્રમણ પણ વધે છે. લક્ષ્મણ દાખી સાધુજીનો દાખલો શું પ્રસિદ્ધ છે. એટલે કોઈએ આવું પાપ કર્યું હોય તો શું એનો અને પ્રાયશ્ચિત આમ પૂછ્યું, મેં કર્યું છે એમને પૂછ્યું, બીજાના બાનાથી પૂછ્યું તો શલ્ય રહી ગયું. ઘણો 50 વર્ષ તપ કર્યું ઘોર, છતાં પણ કહેવાય છે કે લગભગ 80 કે 84 24 સુધી એનું સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું ઘોર તપ કરવા છતાં પણ. એટલે શલ્ય રાખવું નહીં, છુપાવવું કંઈ પણ નહીં. હા, યાદ ન આવતું હોય તો જુદી વાત છે, તો બાકીનું અમુક અલમસમ પણ આપી દેવામાં આવે. પણ યાદ આવતું હોય અને છતાં તમે લજ્જા સંકોચ શરમ કે અહંકારને કારણે છુપાવો તો પાછું એ શલ્ય રહી જાય. પગમાં કાંટો કે કાચ કે કંઈક લોખંડનો ખીલો વાગ્યો હોય, તમે કાઢો કાઢી નાખ્યો, પણ ઘણી વાર કસ રહી જાય ને તો વળી પાછું એમાંથી વકરી પડે. એટલે એ કસ રહેવો ન જોઈએ. બરાબર. ધન્યવાદ. કેટલાય શુદ્ધિ કરી છે આલોચના ભવાલોચના, પણ આમ વિસ્તારથી લખ્યું કે હા ના હા ના રાઈટ ચોકડીથી પતાવ્યું તો હા ના ને રાઈટ ચોકડીથી પતાવ્યું હોય તો ફરીથી જરા વિગતવાર કરી લેજો. બાકી તો શાસ્ત્રકારો કહે છે તીવ્ર પશ્ચાતાપનો ભાવ હોય ને તો કેટલીક વાર આમ પગ ઉપાડે ને, હમણાં હું જઈ કરી મારા છે બધું જણાવી દઉં ને આલોચ પ્રાયશ કરી લઉં, તીવ્ર પશ્ચાતાપના ભાવપૂર્વક આલોચના લેવાના લક્ષ્ય પૂર્વક પગ ઉપાડે અને કેવળના થઈ ગયું હોય એવા દાખલો આવે છે. રસ્તામાં ચાલતા ચાલતા આલોચના લેવા જઈ રહ્યા છે, રસ્તામાં પશ્ચાતાપની ધારા એટલી તીવ્ર બની એ રસ્તામાં કેવળના થઈ ગયું, અથવા ત્યાં જણાવી રહ્યા છે હજી થોડુંક જોડાયું છે પશ્ચાતાપનો ભાવ એટલો તીવ્ર થઈ ગયો. એ સાહેબ ઘણી વાર કહેતા હતા કે ધોખો થયે તો કરમ સોખી બને, સોખી બને એટલો કરો ભાઈ કચ્છી ભાષા એ સદકચ્છી ભાષા માંજી, ધોખો ધોખો એટલે કરો પસ્તાવો પશ્ચાતાપ થાય, તો કરમ દુઃખી બને, દુઃખી બને કરો બરી બને, પશ્ચાતાપના અગ્નિમાં કર્મ ભસ્મીભૂત થઈ જાય. અને ઘણી વાર એવું પણ બને તમારું કોલર છે ને અહીંયા પસીનાને કારણે વધારે મેલો થાય, એને ઘસતાવો, અથવા શરીર કહેવાય બીજા કપડા ઉપર ડાઘ પડી ગયો હોય તમે એના ઉપર બ્રશ વગેરે ખરાબ ઘસતાવો તો એની આજુબાજુનો બીજો કેટલો વિભાગ એ પણ ઓટોમેટિક ત્યાં સાબુ બ્રશ લાગી જાય ને એ શુદ્ધ થઈ જાય. એટલે કોઈક એવું મોટું પાપ થઈ ગયું હોય અને એનું તીવ્ર પશ્ચાતાપ સાથે તમે આલોચના લેતા હો તો બાકીના બીજા પણ પાપો જે થયા હોય ને હજી કહી નથી શક્યા તોય પણ
એ પણ પશ્ચાતાપની અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય. એટલે મૂળ પશ્ચાતાપનો ભાવ તીવ્ર હોવો જોઈએ. હવે આ સાંભળીને કોઈ એમ વિચારે આપણે પસ્તાવો કરી લઈશું, આપણે જણાવવાની શું જરૂર છે? તો એ પસ્તાવો હજી સમ્યક ન હોય. ખરેખર તીવ્ર પસ્તાવો થયો હોય ને તો એમ થાય કે હું કહી જ દઉં. ઘણી વાર પેટમાં મૂંઝારો થતો હોય, ઉલટી થઈ જાય ને, હાશ થઈ જાય, બરાબર ને? એટલે ગુરુમાં પાસે આ ઉલટી કરી દેવાની, જે પાપો પોતાના અંદરમાં ખટક્યા કરે છે મૂંઝા, એના કારણે કોન્શિયસ બાઇટ કરે, અંતઃકરણ આપણું દંખ્યા કરે કે આ સારું નથી કર્યું, મેં સારું નથી થયું, નથી થયું, નથી થયું. તો શું કરવાનું? ગુરુમાં પછી ડૉક્ટર પાસે જઈ કરીને વોમિટ કરી નાખવાનું, તો પછી શાંતિ થઈ જાય. એટલે આ પણ ખ્યાલ રાખવાનું. દ્રવ્ય પણ જરૂરી છે, દ્રવ્ય આલોચના ગુરુ ભગવાન પાસે લેવી જરૂરી છે. એટલા પશ્ચાતાપથી પૂરું કામ થશે નહીં, અને સાચો પશ્ચાતાપ હોય તો એ પ્રાયશ્ચિત લીધા વગર રહી શકે નહીં, બરાબર? એટલે બંને વાત છે, આલોચના પણ લેવી અને પશ્ચાતાપ જેટલો બને એટલો વિશેષ પ્રમાણે કરો, જેટલું શક્ય એટલું વિગતવાર વિસ્તારપૂર્વક લખીને અથવા બોલીને આલોચના લેવી જોઈએ. ચાલો આગળ. બરો અત્યારે તો પાણી નહીં, એમ જ આવવાનો વ્યવહાર ચાલે છે. એટલે મતલબ ઝાડ માન છૂટા પડે પછી 48 મિનિટ રહી, એમાંથી જે એનું કવર હશે કદાચ ખુલી જાય, પછી 48 મિનિટ રહી, અને અત્યારે વ્યવહાર છે એવો. બાકી તત્વ કેવલી ગમે કેટલી વસ્તુ એવી હોય છે, હા, ઉપરની છાલ બીજું નીકળી જાય પછી અંદર રહે તો 48 મિનિટ પછી એ લઈ શકે, પાણી કાઢ્યા પછી એવું નહીં. બોલો. હા, એ પ્રશ્ન પણ ગઈકાલે પૂછાયો હતો. તમે લોકો રોજ સાંભળો છો કે નહીં પ્રવચનો? લિંક તો બધામાં આવે છે, કૃષ્ણોત્તરી પ્રવચનની લિંક ડાયરેક્ટ આપણી અચલ ગચ્છ જઈને અને આવે છે. હા, તો એ જરાક તમે તમારા સંઘમાં બી આવતી હશે સ્પેશિયલ, બધા ટાઈમ નતો મળે મારા થોડુંક કાંઈ તમે કંઈ જઈ કંઈ છેવટે સાંભળો કંઈ નજ મળે તો ન મળતો અલગ આમ તો અલગ બેસી અને હા એ તો બરાબર છે. ભલે ભલે. અને બીજી વાત એ પણ છે, કદાચ તમે જાણતા પણ હોય ને, પણ બધાને બહુ થાય એટલા માટે પણ પૂછી શકાય ઘણી વાર. ગૌતમ સ્વામી તો કેટલા મહાજ્ઞાની હતા, છતાં નાના બાળકની જેમ પ્રશ્ન પૂછતા, શા માટે બીજા બધાઓને બોધ થાય એટલા માટે? તો નિર્જરા એટલે પેલા તો શું, આત્મા ઉપર લાગેલા કર્મોનું ખરી પડવું આત્મા ઉપરથી, એને નિર્જરા કહેવાય. કપડા ઉપર ધૂળ રજ લાગી હોય, તમે સરસ આમ ઝાટકો એટલે એ રજ ખરી પડે. તો આત્મા રૂપી વસ્ત્રો ઉપરથી કર્મોરૂપી ધૂળ જે ખરી પડે એને માટે શાસ્ત્રમાં નિર્જરા શબ્દ છે. એમાં મુખ્ય બે પ્રકાર છે, સકામ નિર્જરા અને અકામ નિર્જરા. કામ એટલે ઈચ્છા, ઈચ્છાપૂર્વકની સમજણપૂર્વકની જે કર્મ ખપાવવાની પ્રક્રિયા એ સકામ નિર્જરા, અને લક્ષ્યનો એ કર્મ ખપાવવાનો, પણ દુઃખો ભોગવતા ભોગવતા જે કર્મ ઓછા થાય એને કહેવાય અકામ નિર્જરા. એકેન્દ્રિય વિકેન્દ્રિય તેરી પંચેન્દ્રિયો વગેરે નારકીના જીવો એટલા ભયંકર દુઃખો સહન કરે છે ને, ઠંડી ગરમી ભૂખ તરસ આ તે અનેક પ્રકારના દુઃખો સહન. દુઃખો છે ને આવે છે કર્મના ઉદયથી આવે છે, અને એ દુઃખો ભોગવ્યા એટલે એ જે કર્મનો ઉદય પૂર્યો એટલે એટલા કર્મ ઓછા થયા. પણ એ દુઃખો ભોગવતી વખતે જો જીવ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરે તો વળી પાછા નવા કર્મ રિચાર્જ પણ થયા કરે છે. એટલે સકામ નિર્જરા કરતા સકામ નિર્જરાનું મહત્વ અનેક ગણું વધારે છે. તમે તપસ્યા કરો છો, બરાબર, ઉપવાસ કરો છો, વર્ષિત કરો છો, આંબીની ઓળીઓ વગેરે કરો છો, અત્યારે આંબાની સિઝન ચાલે છે, છતાં સ્વેચ્છાએ ઘણા ભાગ્યશાળીઓ મોટી મોટી ઓળીઓ કરે છે. આપણા ઘણી વાર ધર્મ સાગરજી મહારાજ સાહેબ હમણાં એમની 66મી ઓળીનું ઉપાડન 2 દિવસ પહેલાં થયું. આ ગરમીના દિવસો છે, આંબાની સિઝનના દિવસો છે, છતાં પણ અસત્યાગ કરી અને સ્વેચ્છાએ એમણે પૂરી કરી. તો આ સકામ નિર્જરા કર્મ ખપાવવા માટે સમજણપૂર્વક ઈચ્છાપૂર્વક જે તપ વગેરે કરવામાં આવે, જે પ્રતિકૂળતાઓને સહન કરવામાં આવે, ગરમીના દિવસો છે છતાં તમારી થોડું સહન થાય એટલું સહન કરવાનો પ્રયત્ન કરો. મારે પંખો ચાલુ નથી કરવું, જવું પહેલાં હું કેટલું સહન કરી શકું છું, એકદમ પછી ન થાય ને નિશુક્ય કંઈ કરવું પડે તો જુદી વાત છે, એનો પશ્ચાત ખટકો રાખવાનો. પણ થોડું થોડું સહન કરવાની ટેવ પડવાની, ઘરની આદત જઈને ફટાફટ એટલા બધા બટન ચાલુ કરી નાખે, લાઇટો ને પંખા બધા પોતાને તો એક ઉપાસનમાં આવ્યા પછી ઘણી આવું થાય, એટલું ચાલુ કરી નાખે, પછી જ્યાં કોઈ ન હોય પબ્લિક હોય ત્યાં ચાલુ કરી આવો. અને પાછી ચાલુ કરતાં કરી નાખ્યા પછી પૂરું થાય ત્યારે બંધ જણા કરવાની પણ પડી ન હોય, પછી પાછળ મારા સાહેબ ભલે કોઈકને કહે ભાઈ
કચણા કરો આવું થાય છે તો આ બરોબર ના કહેવાય. તમારા ઘરે પણ કે ઓફિસમાં પણ ધારો કે પંખો ચાલુ પડ્યો છે, તમે બેઠા છો, ઓછી તો કોઈ કે બોલાવ્યું, તમારે જવું પડ્યું, હવે જાઓ છો તો કમસે કમ પહેલાં એને ઝેણા તો કરતા જાઓ, એને બદલે એ ચાલુ પડ્યું હોય તો આ કમસે કમ આવી અજાણ્યાથી તો પહેલાં બચીએ. જેટલું જેટલું સ્વેચ્છાએ સહન કરવાની ટેવ પાડીએ એટલા એટલી સકામ નિચરા થાય. જરૂરી નથી ઉપવાસ કે આંબિલ કે એકાશના કરવાથી જ નિજરા થાય, બીજા આવા ઘણા પ્રકારો છે, ઠંડી હોય એને પણ સહન કરવાની ટેવ પાડીએ. સ્વેચ્છાએ એકદમ પછી અસહ્ય લાગે ત્યારે નછૂટકે કંઈ ઉપાય કરવો પડે તો એ જુદી વાત છે, પણ થોડું થોડું સહન કરવાની ટેવ પાડીએ. ઠંડી છે, ગરમી છે, ભૂખ છે, પ્યાસ છે, એ બધું પણ સ્વેચ્છાએ સહન કરવાની ટેવ પાડીએ. ટેવ ન પાડેલી હોય અને જરાક પ્રતિકૂળતા આવે તો મનમાં આતુર વ્યાકુળતા થઈ જાય, આર્તજામ થઈ જાય અને એના કારણે કેટલાય કરવો બંધાઈ જાય. આ ઉપવાસ વગેરે શા માટે છે? ટેવ પાડવા નેટ પ્રેક્ટિસ છે. ક્રિકેટની અંદર નેટ પ્રેક્ટિસ આવે ને પહેલાં ફાઇનલ મેચથી પહેલાં, ટેસ્ટ મેચથી પહેલાં નેટ પ્રેક્ટિસ જાળીની અંદર અટલામાં કરવામાં આવે તો આ ઉપવાસ આંબીલા તપસ્યા હકીકતમાં નેટ પ્રેક્ટિસ સ્વરૂપે છે. ફાઇનલ ટેસ્ટ મેચ ક્યારે કહેવાય? કુદરતી રીતે જ ક્યારેક રસોઈ મોડી થઈ ગયું હોય અને એ વખતે આપણી ક્ષમતા જો ટકે તો આપણે ટેસ્ટ મેચમાં પાસ થયા કહેવાય. અને એ વખતે થાળી પછાડીને આમ ઊભા થઈને થવાનું થતું હોય કે મનમાં આકુળ વ્યાકુળ થઈને કટુ વચનો સંભળાવા થઈ જતું હોય તો આપણે ટેસ્ટ ફાઇનલ મેચમાં હારી ગયા. ભલે ઉપવાસનું વસિષ્ઠ કરી નાખ્યું હોય કે આંબીની ઓળી કરી નાખી હોય, આમ ઓળીઓ કરી હોય, સારી વાત છે, નેટ પ્રેક્ટિસ માટે છે. તો ક્યારેક મીઠું ભૂલાઈ ગયું હોય દાળ શાકમાં, પછી એ વખતે ક્ષમતા રહે તો આપણે ટેસ્ટ મેચમાં પાસ થયા કહેવાય. ન રહે ક્ષમતા તો પછી આપણે ફાઇનલમાં આવી ગયા, મહત્વનું ટેસ્ટ મેચ છે ને. એટલે ઉપવાસ આંબીલ એકાશા એ નેટ પ્રેક્ટિસ જેવા છે. કુદરતી રીતે જ્યારે કંઈ પણ ફેરફાર થાય, આપણી ઈચ્છા પ્રમાણે ન થઈ શકે તે વખતે આપણે ક્ષમતા રાખીએ તો આપણે બી ઘણા ચિકાર કર્મોની નિદ્રા થાય. ભલે કદાચ નૌકાજી પણ હોય એ દિવસે એકાઠમાં આંબીલ ન પણ હોય, પણ જો કંઈક આપણી ઈચ્છાથી વિરુદ્ધ કંઈક થયું એ વખતે આપણે સમજણપૂર્વક ક્ષમતા રાખીએ તો જબરજસ્ત હોલસેલમાં કર્મ નિજરા થાય. આ એક લક્ષ્ય રાખવા જેવો છે કે મારે હંમેશા ક્ષમતામાં રહેવું છે. એ માટે એક સૂત્ર ખાસ યાદ રાખવા જેવો છે, ચાલશે પછી આગળ બોલો, ફાવશે નભશે, ચાલશે ફાવશે નભશે. બીજું સૂત્ર જોઈએ તો મારે બધા સાથે ફાવશે. ઘણાનું શું હોય? આ આની સાથે તો મારે નહીં જામે, કાં આ નહીં ને કાં હું નહીં આ ઘરમાં, કાં દેરાણી કે જેઠાણી નહીં કે સાસુ નહીં કે વહુ નહીં, આ તો ન જોઈએ તો એ બરાબર નથી. બધા સાથે ચાલશે ફાવશે અને બધા વિના પણ ફાવશે ચાલશે. આ તો જોઈએ, આના વગર તો મને ન ચાલે તો એ રાગ થઈ ગયો. પછી વ્યક્તિ હોય કે પછી પદાર્થ હોય, ખાવા પીવાનો હોય કે પહેરવા ઓઢવાનો કોઈ પણ પદાર્થ હોય, આના વગર ચાલે ન ચાલે, ચા તો જોઈએ સવારના ફોરમાં તો આ રાગ થઈ ગયો, આસક્તિ થઈ ગઈ, અથવા આ તો ન જ જોઈએ મને તો એ દ્વેષ થઈ ગયો. સહજતા એ જે હશે ચાલશે પાવ, ભગવાનની આજ્ઞા મુજબનું, અપક્ષ્ય નહીં, ભગવાનની આજ્ઞા મુજબનું સહજતા જે મળશે તે ચાલશે ફાવશે નભશે. એવી રીતે પરિવારમાં કે પડોશમાં જે પણ વ્યક્તિઓ હશે બધા સાથે ફાવશે ચાલશે નભશે. બરોબર આવું છે તમારા પરિવારોમાં કે આણે કાહિર અને કાંગ ન એ હોય તો જલ્દી વહેલા વહેલી તકે ખેતી જવા જેવું છે, ચાલશે ફાવશે નભશે. આ સૂત્રને જીવનમાં આત્મસાત કરવા જેવું છે. તો થઈ ગયું સકામ નિજરા, એટલે સમજણપૂર્વક ઈચ્છાપૂર્વક પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવાથી જે નિજરા સકામ નિજરા થાય. આપણે જાણીએ છીએ ભગવાન મહાવીર સ્વામી ક્યાં ગયા હતા? અમુક સમયે કયા દેશમાં ગયા હતા? અનાર્ય દેશમાં. શા માટે ગયા હતા? વધારે કર્મ નિજરા કરવા માટે. આમ તો ભગવાન કેટલી બાહ્ય તપસ્યા કેટલી કરતા હતા, અભ્યંતર તપ સતત ધ્યાનમાં રહેતા હતા, ઠંડી ગરમી દાંસ મચ્છર બધું ક્ષમતાપૂર્વક સહન કરતા હતા. તો એમને લાગ્યું કે હજી આ ઓછા પડે છે, કર્મ નિજરા ઓછી થાય, હજી વધારે સહન શક્તિ કેળવવા વિકસાવવા માટે અને ક્ષમતા કેળવવા માટે અનાર્ય દેશમાં ગયા. જ્યાં અનાળી અજ્ઞાની જંગલી જેવા લોકો, આદિવાસી જેવા લોકો હોય, ભગવાન પાસે જંગલી હિંસક કૂતરાઓ છોડે, ભગવાનના શરીરને લોહીવાણ કરી નાખે, પથરાઓ ફેંકે, લાઠીઓ મારે, ગાળો આપે, દરેક પ્રકારે અપમાન કરે, છતાંય ભગવાન ક્ષમતામાં જ રહે છે. એ ભગવાનના સંતાનો આપણે છીએ અને જરા જરા પ્રતિકૂળતા આવે અને
आनी नेका हुने ठाणे नंग मोणे नंग जाणे नंग अपाणे ओसी रामी आ सारा आपने शोभे तेरा कोई ठप्पो आपे वडीलो छे आपनी भूल थई होय ठप्पो आपे ए आजे संकट नथी अने तरत ज आ सुदर्शन चक्रमां लटकी करीने अपाणे ओसी रामी करी देवाय छे वाग्घात करना करवाथी छूटी जवाशे उल्टा वधारे प्रतिकूल संजोग प्राप्त छे बीजा भवमां દુઃખથી ગભરાઈને આપઘાત કરનારો મોટે ભાગે ભૂત પ્રેત રાક્ષસ એવી હલકી યોની વ્યંતર યોનીમાં ઉત્પન્ન થાય અને ત્યાં વિભંગ જ્ઞાનથી પૂર્વ ભવની ઘટનાઓ જાણી વધુ ને વધુ મનમાં કશાયોથી આમ રીબાતો હોય પીડાતો હોય ત્યાં શાંતિ ન હોય કાંઈ એટલે ભૂલે ચૂકી ગમલેવા દુઃખોની જડીઓ વર્ષે આપઘાતો ન જ કરવો આમ જ્ઞાની ભગવાનો જાણે જકાર પૂર્વક કહે છે દુઃખોથી ગભરાઈ ન કરો પણ એક બાબતે છૂટ આપી કઈ બાબતે છૂટ આપી છે આપઘાત કરવાની પણ બોલો હા શીલ રક્ષા માટે કોઈ એવા કટોકટીનો પ્રસંગ આવી જાય અને બચવાનો બીજો કોઈ ઉપાય ન હોય તો આપણે જાણીએ છીએ જીભ કચરીને પોતાનો પ્રાણની આહુતિ આપી દીધી કોણે કઈ રાણી ધારિણી કોની માતા ધારિણી એટલે ચંદનવાલાની માતા ધારિણી બરોબર પેલો સૈનિક લઈ જતો હતો અને એની દાનત બગડી અને ખબર પડી એ ચંદનબાલા આપણે લગાવતીજીએ શું કર્યું નહીં ધારિણી રાણીએ જીભ કચરી પોતાની અને આહુતિ આપી દીધી પરમાત્માના કલ્યાણક ની ઉજવણી હા બરોબર છે પાંચ ભરત ને પાંચ આવી રહ્યો છે કદાચ છે વર્તમાં મહાવીરના લીધા નથી એટલે કે અત્યારનો જે કંઈક વ્યવહાર હોય છે એવું લોકોની અંદર એ પ્રમાણે થતું હોય છે એટલે એમાં સિમંદર સ્વામી વગેરે ગણવામાં આવ્યા નથી આમ તો આવી જાય કારણ કે 18 ચવન જન્મ દીક્ષા કલ્યાણ બી આવી જાય કેવળ જ્ઞાન બી આવી જાય ખાલી એક મોક્ષ કલ્યાણ હવે ભાગ થવાનું છે પણ એ ગણવામાં આવ્યા નથી ના કરવું હોય તો અંગૂઠા જ સાધર્મિક થઈ ઓલા છે ને ધરણેન્દ્ર પરમાત્માના વિશિષ્ટ ભક્ત છે એટલે આપણા સાધર્મિક કહેવાય તો સાધર્મિકને આપણે કપાળી તિલક કરીએ એ રીતે કરાય પરમાત્માનું જંગ છે આ રીતે પણ એટલે જેવી આપણી માન્યતા એ પ્રમાણે આચરણ પછી થતું હોય એટલે આમાં ખેંચાણા પડવું નહીં તમારે જે કરવું હોય સાધર્મિક સમજીને કરો તો અંગૂઠા નહીં પહેલે ભગવાનના અંગ સ્વરૂપે સમજી લો તો અંગ આ નામિક ફરીથી અભિષેક ભગવાનનું આ નમ હા એ આમ તો આખો દિવસ રાખી છે બીજે દિવસે ન ચાલે પાછું હે હા એવું પણ જ્યાં હોય હા હા કપૂર નાખી દેવું જોઈએ કપૂર નાખી દેવું જોઈએ જેથી કરીને પણ છતાંય પણ બીજે દિવસે પછી નહીં વાપરવાનું હોય કારણ કે એમાં દૂધ દહીં વગેરે હોય દૂધ વગેરે એટલે બીજે દિવસે તો ન જ વાપરાય એ જ દિવસે પણ વધુ સમય રાખવો હોય તો કપૂર થોડોક નાખી દેવું નહીં તો પછી બે ઘડીની અંદર એનો ઉપયોગ કરી નાખવો જોઈએ હા પછી એમાં કપૂર ભેવીને છ મહિના સુધી કરાવી શકો 18 અભિષેકનો જમો જલ હોય એમાં કંઈક 9મા અભિષેકમાં લગભગ દૂધ વગેરે આવી જાય છે એટલે એનાથી પહેલાંના જે 8 અભિષેકો છે એનું જળ એમાં કપૂર નાખી કરી અને વધુમાં વધુ 6 મહિના સુધી પણ રાખવાનો વ્યવહાર છે લઈ શકાય લઈ શકાય શક્ય હોય ત્યાં સુધી પોતાના ગજકી સમુદાયના હોય જે આપણને ઓળખતા હોય એની પાસે લઈએ તો વધારે સારું હા સંકોચના કારણે ત્યાં સંકોચ છે અને હાલો આપણે બીજે જઈએ એવું નહીં કરવાનું એટલે શક્ય હોય ત્યાં સુધી પોતાના સમુદાય કે ગજના હોય પિતા ગુરુ ભગવંત હોય કે આપણને કદાચ ઓળખતા પણ હોય ત્યાં લઈએ તો વધારે સારું અને એવા સંજોગો ન હોય તો પછી અન્યત્ર પણ લઈ શકાય શાસ્ત્રમાં ઘણા ઓપ્શન બતાવ્યા છે અન્ય સમુદાયના પણ લઈ શકાય એક સાધુ હોય પણ એટલે આચાર્ય હોય પણ બીજા આચાર્યો પાસે એટલે શક્ય હોય તો પોતાના સમુદાયના એ ન હોય તો પછી બીજા સમુદાયના આવા આવા ઓપ્શનો ઘણા છે એ ન હોય તો પછી આગળ આગળ પણ ઘણા ઓપ્શનો છે તો એ દીક્ષા છોડી હોય પણ આમ બહુ ઠરેલા ધીર ગંભીર હોય શાસ્ત્રોને જાણકાર હોય તો સંજોગ વિશેષને કારણે દીક્ષા છોડવી પડી હોય પણ
આલોચના કેવી તો અપાય વગેરે શાસ્ત્રો ખૂબ વાંચ્યા હોય, ગુરુ ભગવંતની પાસેથી સાંભળ્યા હોય, તો ક્યારેક એવા પાસેથી પણ લેવાની વાતો આપણે પછીના વિકલ્પો છે. પહેલા વિકલ્પ પડી ગયો તો પોતાના સમુદાય કે રચના ગીતા ગુરુ ભગવંત પાસે આલોચના લેવી જોઈએ. અને એકવાર એક પાસેથી લીધી પછી બીજી વાર આવે કદાચ શક્ય હોય તો એમની પાસેથી લેવી જોઈએ. પણ એ ક્યાંક બહુ દૂરના ક્ષેત્રમાં હોય અને ત્યાં જવું શક્ય ન જ હોય તો પછી બીજા પાસે પણ લઈ શકાય. પણ જણાવવું જોઈએ કે મેં પહેલાં અમુક આચાર્ય મગર પાસેથી લીધેલી છે અને હવે ત્યાર પછીનો જે બાકીનો એક વર્ષ છે એની આલોચના અત્યારે હું લઈ જઈશ. હાજી હાજી માવતર નું જે સમાચાર્ય ને અનુસરવું પણ તો શાસ્ત્ર માં ક્લેશ ન થાય એ પેલું જોવાનું. ધન્યવાદ. ગીત શબ્દશાસ્ત્રમાં સૂત્ર માટે વાપર્યો અને અર્થ એટલે આગમો, જે કાળમાં જેટલા આગમો હોય ગ્રંથ સૂત્રો એનો અભ્યાસ એમણે ઠોસ સૂત્રથી પણ કર્યો વાંચન અને એનો અર્થ સારી રીતે સમજ્યા હોય ગુરુગ્રંથથી, એનો ભાર્ગ એનું ભાવાર્થ એનો તાત્પર્યાર્થ સારી રીતે સમજીને જેમણે આત્મસાત કર્યું હોય એમને ગીતાર્થ કહેવામાં આવે. એમાં પણ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ આવા ભેદો પણ હોય છે. અમુક આગમ સુધીનો અભ્યાસ કર્યો હોય તો જઘન્ય, પછી એનાથી વધારે આગળ અમુક આગમનો અભ્યાસ કર્યો હોય તો એ મધ્યમ, અને બધા આગમોનો અભ્યાસ કર્યો હોય તો એ ઉત્કૃષ્ટ. અને એમાં પણ બીજી રીતે પણ દ્રવ્ય અને ભાવ શાસ્ત્રોનો અભ્યાસ સારામાં સારી રીતે કર્યો હોય એની સાથે સાધના દ્વારા પોતાના આત્માનો અનુભવ મેળવ્યો હોય ભાવ ગીતા કહી શકાય. એક આ કાળમાં બહુ દુર્લભ છે ભલે, પણ શક્ય હોય તો શાસ્ત્રોનો અભ્યાસ પણ કરેલો હોય અને સાધના દ્વારા આત્માનો પણ અનુભવ કર્યો હોય તો ઘી બે સોનામાં સુગંધ જેને કહી શકાય. પણ આ કાળમાં આવું થવું અશક્ય નથી, થોડું દુષ્કર છે. દાખલા તરીકે જશો વિજયસ્વરી મહારાજ ચોમાસું કરી ગયા ધ્યાન કરવા થઈ ગયું ને ગોરેગામ જવાહર નગરમાં, તો આપણે એમને કહી શકીએ ઉત્તમ કોટિના ગીતાર જેમણે શાસ્ત્રોનો પણ ખૂબ સારો ઠોસ અભ્યાસ કર્યો છે, બધા દર્શ અલગ અલગ દર્શનોનો પણ અને સાથે આત્માના અનુભવ દશાને પણ પામેલા છે, તો એ ઉત્તમ કોટિના શ્રેષ્ઠ કોટિના હિતાર્થ થઈ શકે. બીજા પણ હોય છે, બીજા નાના યશો વિજયસ્વરી મહારાજ છે એ પણ, હા ભૂમ ભાન સુસ્મુરા એ પણ વિદ્વાન એવા ઓલરાઉન્ડ દરેક રીતે વિશિષ્ટ સાધક છે. સંન્યાસ પ્રવર ભદ્રંગ જેમાં શબ્દ થઈ ગયા સંન્યાસ આપણે અભયસાગરજી મહારાજ થઈ ગયા નજીક ભૂતકાળમાં થઈ ગયા, કલા પણ સૂર્ય આચાર્ય પણ થઈ ગયા, ભક્તિ યોગાચાર્ય એવા એવા મહાપુરુષો જે એમણે શાસ્ત્રોનો પણ સારો એવો ઠોસ અભ્યાસ કર્યો હોય ગુરુગમથી અને સાથે સાથે વિશિષ્ટ કોટીની આત્મસાધના કરીને સારી એવી આત્માની ભૂતિને પામ્યા હોય એ બધા વિશિષ્ટ કોટીના ગીતાર્થ ગુરુ ભગવાન તો કરશે. હજી તરતમતા તો હોવાની બધા એક સરખું હોય એમ ગ્રેડ હોય એ બીસી. ચાલો પછી ધ્યાન એ તો મહત્વની વાત છે, કંઈક ને કંઈક ધ્યાન તો ચાલતું હોય છે. મોટે ભાગે આપણા ચિત્તમાં અશુભ ધ્યાન વધારે ચાલે છે. કર્મ બંધ કે કર્મની નિજરાનો આધાર શરીર અને વાણી કરતાં મન વધારે હોય છે. શરીરથી પુણ્ય કરો કે પાપ કરો, વાણીથી પુણ્ય કરો કે પાપ કરો, એના કરતાં મનમાં શુભ કે અશુભ જે ભાવધારા એનાથી વિપુલ કર્મ બંધન અથવા કર્મની નિજરા એ બંને થાય છે. એટલે વધારે લક્ષ્ય મન ઉપર આપવાનું છે કે મનમાં કેવા ભાવ ચાલે છે. કોઈ પણ ધાર્મિક ક્રિયા કે વ્યવહારિક સાંસારિક કોઈ પણ ક્રિયા કરતી વખતે પણ મન બગડેલી, મનમાં કોઈ દુર્ધ્યાન ન થાય, આર્ક ધ્યાન કે રૌદ્ર ધ્યાન ન થાય એની ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. આપણું મન ધર્મ ધ્યાનમાં સતત પરોવાયેલું રહે
शुक्ल ध्यान तो आ कारण विच्छेद जेवु छे ध्यान ना चार प्रकार बे अशुभ ने बे शुभ आर्थ ध्यान ने रौद्र ध्यान દરેક ના પાછા ચાર 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 પ્રકાર એટલે 4 16 થઈ જાય એટલો વિસ્તાર કરવાનો અત્યારે સમય નથી ટૂંકમાં આર્થ એટલે આકુલ વ્યાકુળતા પછી શારીરિક બીમારીને કારણે હોય ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય એના કારણે હોય ભવિષ્યની કોઈ ચિંતાને કારણે મનમાં આકુલ વ્યાકુળતા રહેતી હોય એ આર્થ ધ્યાનના પ્રકારો બરોબર અને રૌદ્ર ધ્યાન બીજા પ્રત્યે દ્વેષ આવે બદલો લેવાનો મન થાય અને મારી નાખું ના દુઃખી કરું આમ કરું તેમ કરું એટલે રૌદ્ર ધ્યાનમાં જાય આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન એ આર્થ ધ્યાન એ ત્રિંજ ગતિનું કારણ છે રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું કારણ છે તો એનાથી શક્ય એટલું બચવાનું બને એટલું વર્તમાન ક્ષણમાં રહેવાનો અભ્યાસ કરો બરાબર આપણું મન મોટે ભાગે કાં ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓની ગળમથલમાં પડી હોય કાં ભવિષ્યમાં મનોરથ મિનારાઓ કઈ પ્રકારનું સાંસારિક મનોરથ મોટે ભાગે કરતો હોય એને બદલે વર્તમાનમાં જે કાર્ય કરતા હોય શુભ કાર્ય એમના ચિત્તને પરોવવા પ્રયત્ન કરવો જોઈએ પૂજા વખતે પૂજામાં વ્યાખ્યાન વખતે વ્યાખ્યાનમાં અત્યારે વ્યાખ્યાનમાં બેઠા છો એમ થાય કે સારી વ્યાખ્યાન જલ્દી પૂરું થાય જલ્દી જઈને પૂજા કરવી પૂજાનો ભાવ તો વિચાર તો સારો છે પણ અત્યારે જીન વાણી એ પણ ભગવાનની પૂજાનો જ એક પ્રકાર છે અને અપેક્ષા એ ડેરાશ્રમમાં જે પૂજા કરો એના કરતાં પણ ચડિયાતો પ્રકાર છે જીન વાણી શ્રવણ ભગવાનની ડેરાશ્રમ પૂજા પણ શા માટે કરવી કેવી રીતે કરવી એ બધી સમજણ પણ જીન વાણી પ્રવચન શ્રવણ દ્વારા થાય છે એટલે હકીકતમાં પ્રવચન ચાલુ હોય એ વખતે શક્ય હોય તો નિરાશ્ર માંગલિક રહેવો જોઈએ અથવા સ્વેચ્છાએ સમજણપૂર્વક પણ એ વખતે પૂજા કે દર્શન વગેરે ન કરતા આગળ પાછળના સમયે દર્શન કે પૂજાને ગોઠવી લેવા જોઈએ વ્યાખ્યાનને ગૌણ કરવું જોઈએ નહીં સમય ઓછો હોય તો ઓછા ભગવાનની પૂજા કરશો તો ચાલશે કદાચ ખાલી મૂંગાવે ભગવાન અહીંયા તો 3 ભગવાન છે પણ કદાચ ત્યાં ઘણા ભગવાન હોય અને એટલો ટાઈમ ન હોય તો હું ગભરામાં ભગવાન જેટલા હોય ત્યાં નહીં કરી લઉં બીજાને ખાલી એક એક તિલક કરી લો તોય ચાલશે કદાચ એ નહીં થાય તોય પણ ચાલશે પણ વ્યાખ્યાન શ્રવણને ગૌણ કરવું જોઈએ નહીં તો વર્તમાન ક્ષણમાં રહેવું જે કાર્ય વર્તમાનમાં હોય ભૂતકાળ તો થઈ ગયો હવે ભવિષ્ય તો હજી આવવાનો છે આપણા હાથમાં વર્તમાન ક્ષણ છે તો બને એટલું ચિત્તને વર્તમાનમાં ફરોવીએ એ ધર્મ ધ્યાનમાં ગણાય પણ શુભ પ્રવૃત્તિમાં અને બીજી રીતે ધ્યાન માટે મેડિટેશન શબ્દ અંગ્રેજીમાં છે અને બીજો એક શબ્દ વપરાય છે કોન્સન્ટ્રેશન એકાગ્રતા માટે એ બંનેમાં તફાવત છે કારણ એકાગ્રતાને પણ ધ્યાન ઘણીવાર કહેવામાં આવતું હોય છે પણ હકીકતમાં એકાગ્રતા કરતાં પણ ધ્યાન એ આગળની ચડિયાતી અવસ્થા છે એકાગ્રતા શરૂઆતમાં ખૂબ જરૂરી છે જે વખતે જે શુભ કાર્ય કરતા હોઈએ એમાં જ મનને ફરવું મન વચન કાયાને ફરવવા એ એકાગ્રતા કોન્સન્ટ્રેશન એ આવે પછી આગળ જતાં ધ્યાન જે છે ને એ હકીકતમાં કરવાની વસ્તુ નથી ધ્યાન ઓટોમેટિક એકાગ્રતામાંથી ફલિત થાય છે જેવી રીતે આપણે રાત્રે સૂવા માટે તમે પથારી પાથરો ઠંડકનો ગાંડો હોય ભલે ઉપર પંખો ચાલુ હોય કે એસી ચાલુ હોય અને છતાં મનમાં કોઈ ચિંતા કંઈ પડી હોય ને તો મોડી રાત સુધી ઊંઘ આવે નહીં અને એની બદલે તમે થાક્યા પાક્યા હો અને સાવ જમીન ઉપર કે ખેતરમાં ઢેફા ઉપર આમ ખેડૂત પડી જાય અને ફાળીઓ બિછાવીને તો એ થોડીક વારમાં ઘસઘસાટ ઊંઘ એને આવી જાય એટલે ઊંઘ લાવવી એ આપણા હાથની સંપૂર્ણ વાત નથી આપણે પૂર્વ તૈયારી કરી શકીએ સીવવા માટે પથારી પાથરીએ લાંબા થઈએ એ બધી પૂર્વ તૈયારી છે પણ ઊંઘ ક્યારે આવે આપણા ઓચિંતી ગમે ત્યારે આવી શકે છે ક્યારેક જલ્દી આવે ક્યારેક ન પણ આવે ધ્યાનનું પણ એવું છે આપણે કોન્સન્ટ્રેશનનો અભ્યાસ કરી શકીએ જેને માટે સંસ્કૃતમાં ધારણા શબ્દ છે પતંજલિના અષ્ટાંગ યોગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર પછી ધારણા પછી ધ્યાન અને સમાધિ તો ધારણા એટલે એકાગ્રતા ચિત્તને કોઈ એક પ્રશસ્ત વિષયમાં ધારી રાખવું દાખલા તરીકે ભગવાનના નેત્ર છે ધારી ધારીને અપલક નેત્ર જોયા કરો જોયા કરો જોયા કરો એની ધારણાનો ઉપયોગ થયો એકાગ્રતાનો અભ્યાસ થયો એમ કરતાં કરતાં ધ્યાન દશામાં ક્યારેક પહોંચીને સરકી જવાય નિયમિત અભ્યાસ હોય તો બરાબર ગુરુમૂર્તિ હોય ગુરુની પ્રતિમા ફોટો વગેરે હોય એવા પ્રશસ્ત આલમ ઉપર ચિત્તને એકાગ્ર કરવા પ્રયત્ન કરવો એને ધારણા કહેવાય પણ ઘણીવાર ધ્યાન એને માટે શબ્દ વપરાઈ જતો હોય છે એ કાર્યમાં
કારણમાં કાર્યનો ઉપચારને કારણે ઔપચારિક રીતે એને ધ્યાન કહેવામાં આવે. હકીકતમાં એ ધારણા છે, એમાંથી ધ્યાન પછી ફલિત થઈ શકે ખરું. આ સંસ્કૃતમાં એક વાક્ય છે આયુર્વેદમાં, આયુર્વૈ ઘૃતમ, ઘૃત એટલે ઘી, અરે ઘી ને આયુષ્ય છે એટલે આયુષ્ય વૃદ્ધિમાં અથવા પૂરેપૂરું આયુષ્ય ભોગવાય એ માટે ઘી એક મહત્વનું કારણ બની શકે. યોગ્ય રીતે વધુ પ્રમાણમાં ખાવ તો પણ નુકસાન બી કર્યો, યોગ્ય પ્રમાણમાં ઘીનો ઉપયોગ થાય તો આયુર્વેદ એમ કહે છે કે આયુષ્ય ઘી પૂરેપૂરું, જે બંધાયેલા કરતાં વધારતો નહીં પણ પૂરેપૂરું ભોગવી શકે, વધુ વચ્ચે આયુષ્ય સમાપ્ત ન થાય. તો હવે ઘી એ આયુષ્ય નથી, આયુષ્યનું કારણ છે, પણ કારણ ઉપર ભાર મૂકવા માટે એનું મહત્વ સમજાવવા માટે એને ઘીને જ આયુષ્ય કહી દીધું છે, આયુષ્યનું કારણ. છતાં ઘીને અહીંયા આયુષ્ય કેમ કહી દીધું? કારણમાં કાર્યનો ઉપચાર એને કહેવાય. એવી રીતે ધારણા એ ધ્યાનનું કારણ છે. ધારણા એટલે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, એનો અભ્યાસ નિયમિત રીતે કરતાં 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 કોઈ ધનેશ્વર ઓચિંતી આવી જાય, પછી ધ્યાન દશામાં સરકી જાય. ધ્યાનમ નિર્વિષયમ મનઃ, ધ્યાનની શું વ્યાખ્યા કરી? નિર્વિષયમ મન, આપણું મન એમાં કોઈ વિષય, કોઈ રૂપ રસ ગંધ સ્પર્શ કે શબ્દ કોઈ વિષય ન હોય, એટલે કે બીજી રીતે કે નિર્વિકલ્પ સ્થિતિ, મનમાં કોઈ વિચાર કે વિકલ્પ ન હોય એવી જે ચિત્તની જે સ્થિતિ એને ધ્યાન કહ્યું. તો એની માટે પહેલાં એકાગ્રતાનો અભ્યાસ જરૂરી છે. આપણે એકાગ્રતાનો અભ્યાસ કરી શકીએ, એમાંથી ધ્યાન ગમે ત્યારે આગળ કરતાં ફલિત થઈ શકે. ક્યારે થાય એ આપણા હાથમાં વાત નથી. જેવી આપણી અંદરની ભૂમિકા, પૂર્વ જન્મોમાં ધારણાનો ઘણો અભ્યાસ કરીને આવ્યો હોય છે તો થોડા દિવસોમાં પણ કોઈકને ઘટી થઈ શકે, નાની ઉંમરમાં પણ કોઈકને થઈ શકે, અને અભ્યાસ પૂર્વમાં બિલકુલ ન હોય, સાવ નવો નિશાળી હોય તો એને સમય પણ લાગી શકે, મહિનાઓ લાગે, વર્ષો લાગે, ને ક્યારેક જન્મો પણ લાગી શકે. પણ આપણે યથાશક્તિ પુરુષાર્થ સમજણપૂર્વક ચાલુ રાખવું જોઈએ. એના માટે એક સરળમાં સરળ પ્રક્રિયા તમે કરશો તો બતાવો. 10 મિનિટ રોજની જોઈશે, કરશો 10 મિનિટ રોજની, 11 મિનિટ કરો ચાલશે. હા, તમે અત્યારે શરૂ કરવું પડશે, ચાલ. હા, અને આ ભાવમાં પુરુષાર્થ કરતાં કરતાં ધારો કે આત્માના અનુભવ સુધી ન પહોંચી શક્યા પણ પુરુષાર્થ નિયમિત કર્યો હશે તો એના સંસ્કાર આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલે અવચેતન મનમાં એવા મજબૂત થઈ જશે કે બીજા ભાવમાં એવા પરિવારમાં એવા વાતાવરણમાં આપણો જન્મ થશે અને નાની ઉંમરથી આપણને ધ્યાનની રુચિ ઓટોમેટિક જાગશે. અત્યારે એવા દાખલા અમારા ખ્યાલમાં છે, 2-3-4 વર્ષની ઉંમરથી તે ધ્યાનમાં બાળક બેસતું હતું અને આગળ જતા તો મોટા ધ્યાનમાં ઘણા આગળ વધી ગયા. હવે 2-3-4 વર્ષની ઉંમરના બાલક કે બાલિકા એને ધ્યાનની શું સમજણ હોય? પણ એ પૂર્વ ભાવમાં અભ્યાસ ખૂબ કરીને આવ્યા હોય તો બીજા ભાવમાં નાની ઉંમરથી આ રીતે અભ્યાસ શરૂ થઈ જાય એટલે થોડાક સમજણ થાય અને આત્માના અનુભવ સુધી પણ પહોંચી શકે છે, બરાબર. એટલે જાગ્યા ત્યાંથી સવારને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. આવી નાની ઉંમરવાળા હોય ને એ જો એને વિરાગ જાગે અને આત્માની રુચિ જાગે કે મારી આત્મા ઓ આવો આત્મા છે, અનંત કેવળ જ્ઞાનમય, અનંત કેવળ દર્શનમય, અનંત આનંદમય અને અનંત શક્તિમય, તો પછી એ મારી આત્માનો અનુભવ આજ ભાવમાં જલ્દીમાં જલ્દી કરવો છે. ધ્રુવ અને પ્રહલાદના દાખલાઓ નાની ઉંમરના આવે છે ને હિન્દુઓમાં, આપણામાં એ મુક્તા મનીને વિચારી શકીએ એમ. આવી નાની ઉંમરમાં ચડતી જવાની લુઈ હોય જ્યારે ઉર્જાથી ઉભરાતું હોય શરીરને જ્યારે મન, તો એ ઉર્જાનો જો સવળો ઉપયોગ થાય, ઉર્જા જો ઉર્ધ્વગામી બને તો આ ચક્રો જે કહેવાય છે 7 ચક્રોનું ભેદન કરતાં કરતાં અહીંયા જ્યારે આવે અંદરમાં ત્યારે ધ્યાન દશા શરૂ થાય અને એમ કરતાં કરતાં અહીંયા બ્રહ્મરંધ્ર સહસ્ર ચક્ર ઉપર જ્યારે આવે કુંડલીની કહો કે ઉર્જા શક્તિ કહો આધ્યાત્મિક, ત્યારે જીવને સમાધિ ધ્યાનમાં પણ અત્યંત ઊંડાણ એકદમ જાણે આમ નિશ્ચેષ્ટ શરીર અને દુનિયાને બિલકુલ જાણે ભાન ન રહે એવી ઊંડી ધ્યાન અવસ્થા અને સમાધિ અવસ્થા આવે ત્યાર પછી જીવને પોતાના અસલી આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. અનુભવ તો ક્ષણવાર ટકે, અનુભવ જાજીવાર ટકે નહીં, થોડી સેકન્ડમાં 2-4-5 સેકન્ડ ટકે ભલે, બીજીનો ઝપકારો કેટલી વાર હોય એના અનુભવ દશા શરૂઆતમાં આવી હોય, પણ છતાં એ 2-4 સેકન્ડનો પણ ઝપકારો છે ને શરીરથી ભિન્ન પોતાના આત્મા પરમ આનંદમય સ્વરૂપનો અનુભવ ક્ષણવાર માત્ર માન ટકે ભલે,
પછતા ઘણો ઘણવાનાથી લાભ થાય. ચુકાર કર્મ નિજરા થાય. જેમ કોઈ વ્યક્તિ ઘનઘોર જંગલમાં રસ્તો શોધી રહ્યો છે, ફાંફા મારે છે, બિચારો ઘનઘોર અંધારું છે, ઠોકરો વાગે છે, કાંટા વાગે છે, લોહી વાંટાય છે, હળી જાય છે, પણ રસ્તો જળતો નથી. એટલી વારમાં અચાનક વીજળીનો ઝબકારો થયો, પણ એ ઝબકારામાં એને રસ્તો આમ દેખાઈ ગયો. પેલા આમ આડા આડા ફાંફા મારતો હતો, આમ દેખાયો, અરે હા રસ્તો આમ છે, એટલે એમ સાચી દિશા મળી ગઈ. બરાબર, પછી એ દિશામાં ભલે ધીરે 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 પણ આગળ વધતા વધતા મંજિલે પહોંચી શકશે. એટલે એ રીતે આ અભ્યાસ, ધારણાનો અભ્યાસ પ્રયોગ દ્વારા કરતા 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 ક્ષણવાર માટે પણ, અંતર્મુક્ત માટે પણ, જ્યારે જીવને સમાધિ દશા દ્વારા પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ, એને ઉપશમ સંકિત પછી કહેવામાં આવે, ક્ષણવાર ભલે હોય પણ એવો અપૂર્વ આનંદ હોય, ભૂતકાળ અનંત ભવોમાં પણ અનુભવાયો ન હોય, અનેક વાર દેહલોકમાં જઈ આવ્યો, નવ દૈવેક વિગેરેમાં જઈ આવ્યો, છતાંય જે આનંદ નથી અનુભવાયો, એવો આનંદ અપૂર્વ અવર્ણનીય અનુપમ અદ્ભુત એ પોતાના શ્રી આત્મ સ્વરૂપનો આનંદ અનુભવાય, એટલે એને સાચી દિશા મળી જાય. ઓહો, હું જે સુખ શાંતિ કે આનંદની શોધમાં જન્મ્યો ત્યાંથી ફાંફા મારતો હતો બહાર, ખાવા પીવામાં, પહેરવા ઉઠવામાં, હરવા ફરવામાં, મોજ શોખમાં, વિષયો ભોગવવામાં, ફરેન જવામાં, આમાં તેમાં, પણ હકીકતમાં એ આનંદ અહીંયા મારા પોતામાં છે. અત્યારે તો કાંઈ નહોતું, બધું પાછી ઇન્દ્રિયો સ્ટોપ થઈ ગઈ હતી, કાંઈ જોવાનું સાંભળવાનું કશું નહોતું. ધ્યાન દશામાં અંદરમાં અનુભવાય એટલે સાચી દિશા મળી ગઈ, અંતર્મુખતાની સાચી દિશા મળી ગઈ. પછી એ દિશામાં ઓટોમેટિક એકવાર સ્વાદ ચાખ્યો હોય એટલે પછી ફરી 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 એ સ્વાદ ચાખવાનું મન થાય, એટલે ઓટોમેટિક ઉત્તરોત્તર વધુ ને વધુ ધારણા અને ધ્યાનનો અભ્યાસ કરવા જીવ લાગી જાય. અને પછી જલ્દી જલ્દી શરૂઆતમાં 6 મહિનામાં એકવાર કદાચ થાય, પછી ધીરે ધીરે સમય ગાળો ઘટતો જાય, 5 મહિને 4 મહિને 2 મહિને એમ કરતાં કરતાં દર 15 દિવસે એકવાર અનુભવ થાય તો 5મું ગુણ સ્થાન નિશ્ચયથી લેખાય, અને દર અંતર્મૂર્ત નિર્વિકલ્પ દશા દ્વારા પોતાના આત્માનો આનંદ અનુભવ થાય તો એને 6ઠું 7મું ગુણ સ્થાન કહી શકાય. આવી વાત છે. એટલે આપણા જીવનનો ટાર્ગેટ કહો, લક્ષ્ય કહો, ધ્યેય કહો, ગોલ કહો, આ હોવું જોઈએ કે મારે જલ્દીમાં જલ્દી મારો અસલી આત્મ સ્વરૂપનો મારે અનુભવ મેળવવો છે. અનુભવ મેળવ્યા પછી જે પ્રતિક્રિયા કર્યા, સ્વાદ, કોઈ સ્વાદિષ્ટ વસ્તુ ખાધી હોય પહેલી વાર, સ્વાદ તો જરાક વાર રહ્યો, તો પછી એની સ્મૃતિ, એની યાદ ઘણા સમયથી ચાલ્યા કરે ને, એમ આત્માનો અનુભવ દશા તો જરાક વાર ટકી, પણ એ જે સ્વાદ ચાખ્યો હતો એની પ્રતીતિ ઘણા સમય સુધી રહ્યા કરે, અને ફરી 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 એ સ્વાદ ચાખવા માટે ઉત્કંઠા રહ્યા કરે, તો એ સમ્યક દર્શન કહેવાય છે. અને એ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ક્ષણવાર માટે પણ અનુભવ દશા આવી જાય તો વધુમાં વધુ અંત અર્ધ પૂતગલ પરાવર્તન, વધુમાં વધુ, બાકી તો મોટે ભાગે તો થોડા જ ભવોમાં એ આત્મા મોક્ષગામી બની જાય જ. અર્ધ પૂતગલ પરાવર્તી વધારે સંસારમાં ન જ રખડી શકે એ આત્મા. બરોબર, એટલે સાધુપણું પણ સાર્થક ક્યારે થાય, શ્રાવકના બહાર વતો વિગેરેનો પણ સ્વીકાર પણ સાર્થક ક્યારે થાય, આત્માના અનુભવ પૂર્વકની પ્રતીતિ રૂપી સમ્યક દર્શન એ એકડો છે. અને આપણે જે કાંઈ તપ ત્યાગ આરાધનાઓ કરીએ છીએ બધી મીંડાના સ્થાને છે. મીંડાની કિંમત ક્યારે હોય, આગળ એકલો બગડો કોઈ પણ આંકડો હોય ત્યારે. અને આ સમ્યક દર્શન અથવા કહો આત્માનો અનુભવ કહો, સ્વાનું સ્વની અનુભૂતિ કહો, બધી એક જ વાત છે. અને એ એકડો છે, આંકડો છે, એ હોય તો આ બધી આરાધનાઓ લેખે લાગે. તો આરાધનાઓ કરવાની શા માટે, એ લક્ષ્ય પૂરો કરવાની છે. આરાધનાઓ તો ચાલુ રાખવાની છે, પણ એની પાછળ લક્ષ્ય આવવું જોઈએ. એમ આરાધના દ્વારા ચિત્તની શુદ્ધિ થવી જોઈએ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોક કષાયો ઘટવા જોઈએ. કષાયો વધારે હોય તો ચિત્ત શાંત થઈ જ ન શકે, એટલે ચારે કષાયોને પાતળા પાડવાનો લક્ષ્ય હોવો જોઈએ. જીવનમાં રાગ દ્વેષ ઓછા કરવાનો લક્ષ્ય હોવો જોઈએ. અને એની સાથે સાથે હવે જે બતાવવામાં આવે છે એ ધ્યાનનો અભ્યાસ 10 મિનિટ ઓછામાં ઓછો રોજ કરીએ. શરૂઆતમાં ભલે 24 કલાકમાં એક વાર કરો, ધીરે ધીરે ફાવટ આવી જાય ને મજા આવતી જાય, પછી ક્યારેક દિવસમાં 2 વાર કરો, 3 વાર કરો, એમ ધીરે ધીરે સમયગાળો પછી વધે. તો શરૂઆતમાં તો માત્ર 10 જ મિનિટનો લક્ષ્ય રાખજો,
सीधे सीधे ठेकड़ो हाई जंप लगावता नहीं जो हाथ का रखड़ा थी जाए सीधे सीधे रेखा रेखी कलाकार करवा जाओ और पी कंटाड़ो आए समूह छूटी जाए भाई एवं नहीं करवा स्टेप बाय स्टेप आगे बराबर क्यों प्रयोग हे जो मोटा भागनी साधना पद्धतिओ में एक बात कॉमन नोधा साधना की अलग अलग सैकड़ों हजारों प्रक्रियाओं प्रचलित है पर एक बात लगभग कॉमन हो आप सहज चालतो श्वासोश्वास सहज चौबीस कलाक ऊँध में चाले एना आधारित जीवन टक्यू जी थोड़ीक जो पाक दबाई दे तो अंग शांति थी जाए એટલે આવું મહત્વનું જે શ્વાસોશ્વાસની સહજ પ્રક્રિયા છે બસ શાંત બેસવાનું કાયાને બહુ અકડ નહીં રાખવાની સાવ ઢીલી ઢફ નહીં રાખવાની કરોડરજ્જુ લગભગ સીધી રે મધ્યમ ગરદન અને કરોડરજ્જુ એ રીતે હાથ ચાહે આમ રાખો ચાહે આમ રાખો પણ આ બે આંગળી જરાક દબાવો અંગૂઠાની આંગળી તો આપણી સુષુમ્ના નાળી સહજપણે ચાલુ થાય એમાં એકાગ્રતા ઝેલાઈથી આવે એટલે હાથને આમ ખુલ્લા ન રાખતા અંગૂઠોને પહેલી આંગળી દબાવીને રાખવાની પછી અહીંયા રાખો કે ચાહે અહીંયા રાખો બરાબર તો એનાથી આપણા બંને નસકોરામાંથી શ્વાસોશ્વાસ એક સરખો ચાલે તો જલ્દી મન શાંત થાય એકાગ્રતા બને તો એ રીતે બેસી કરી અને સહજ ચાલતા શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય રાખો ઘણાને ખ્યાલ નથી આવતો ક્યારે શ્વાસ અંદર જાય છે ક્યારે બહાર નીકળી ખબર નથી પડતી તો ત્યારે એમણે શું કરવું જોઈએ થોડું ધીરે ધીરે આમ આમ પ્રયત્નપૂર્વક ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવો થોડીક સેકન્ડો પ્રયત્નપૂર્વક બે ચાર પાંચ સેકન્ડ રોકવાનો પછી પણ એકદમ છોડી નહીં દેવાનો પણ ધીરે 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 છોડવાનો પ્રયત્ન કરવાનો અને શ્વાસોશ્વાસની સાથે મને તો એમને બસ આટલું જ કરો કે છે તો એ પર્યાપ્ત છે પણ છતાં આપણે ભક્તિ યોગને સાથે જોડીએ તો એમાં અઢી અક્ષરનો મંત્ર જોડી લઈએ હરિયંત પરમાત્માનો વાચક અઢી અક્ષરનો મંત્ર કયો છે અરહમ બરાબર અરહમ એ અરિહંત પરમાત્માનો વાચક શબ્દ છે પ્રણયકાળના અનંતાનંત અરિહંત પરમાત્માનો એમાં સમાવેશ થાય છે મોક્ષમાં બાધક હોય તો અહંકાર છે અહમ અહમને બાળવા માટે ઉપર રેફ લગાડો અરહમ થઈ જાય હિમાલયમાં યોગીઓ રહેતા હોય ને ભયંકર ઠંડી અને બરફ હોય તો એ કઈ છતાં પસીના નીકળતો હોય શરીરમાંથી રમ 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 આ રકાર છે અગ્નિનો બીજ મંત્ર છે એનાથી ગરમી ઉત્પન્ન થાય પછીના પર છૂટે શિયાળામાં અને બરફમાં પણ તો અરહમ એટલે અહમને બાળવા માટે ઉપર રહેવ અને અરિહંત વાચક શબ્દ છે આપણે પણ અરિહંત જેવા બનવાનું છે એ લક્ષ્યપૂર્વક જેવો શ્વાસ અંદરમાં જાય એટલે હોઠ ખોલવાના ને હોઠ બંધ પડ્યા હોય મનમાં જ માત્ર સ્મરણ કરવાનું શ્વાસ રોકાઈ જાય અંદર શાંતિનો અનુભવ પોતાની મળે શ્વાસ બહાર નીકળતો રીચક કહેવાય એને ત્યારે હમ થોડી સેકન્ડો બહાર જ શ્વાસ ભલે રોકાઈ જાય શ્વાસ લેવાની ઉતાવળ કરવાની નહીં જેટલો સમય શ્વાસ અંદર અથવા બહાર રોકાય અને કુંભક કહેવામાં આવે આંતર કુંભક કે બાહ્ય કુંભક તો એ જેટલો સમય શ્વાસ મન મોટે ભાગે શાંત હોય એ વખતે પ્રાય કરી કોઈ છૂલ વિચાર કે વિકલ્પ ગલી ન હોય એટલે એ સારી વાત છે કુંભકમાં જેટલો સમય રહેવાય પણ બહુ બહુ ગુંગળામણ થાય એવું નહીં કરવાનું બહુ જબરદસ્તી નહીં કરવાની સહજપણે જેટલો સમય શ્વાસ બહારથી અંદર રોકાય એટલો સમય સારી વાત છે અને આ અભ્યાસ શરૂઆતમાં પ્રયત્નપૂર્વક કરો પછી ધીરે ધીરે પ્રયત્ન છોડી દો સહજ પછી ધીરે ધીરે ખ્યાલમાં આવતો જશે કુદરતી શ્વાસોશ્વાસ એટલે સહજ શ્વાસ લેવાય એ સહજ શ્વાસોશ્વાસની સાથે અર અર અને હમનું અનુસંધાન આ અભ્યાસ રોજ 10 મિનિટ નિયમિત રીતે કરવાનો છે હોમવર્ક તમને આપું છું આ બરાબર બધા કરશો ને ખુરશી ઉપર બેસીને પણ કરી શકો નીચે બેસીને બેસી શકો તો વધારે સારું પણ ઉંમરને કારણે કદાચ ટેકો લેવો પડે ભીતનો કે ખુરશીનો તો લઈ શકશો બરાબર પણ 10 મિનિટ અને શક્ય ત્યાં સુધી ખાલી પેટે કરાય તો વધારે સારું સવારના હજી નોકાથી ન કરી હોય એ પહેલાંના યોગ્ય સમયે એટલે કે સૂર્યોદયથી પહેલાં કરો તો વધારે સારું માઇન્ડ ફ્રેશ હોય વાતાવરણ શાંત હોય એ વખતે ભગવાન એ ભગવાનની છબી સામે હોય ઘરમાં બાકી પદાધિકારી એકાદ મિનિટ એકી જશે ભગવાને જીવો ખુલ્લી આંખે પલકારો પાડ્યા વિના એક કે બે મિનિટ પછી હળી ઓટોમેટિક આંખ થાકશે એટલે ઓટોમેટિક પલકારા એટલે આંખ બંધ થઈ જશે બસ પછી શ્વાસ ઉપર લક્ષ રાખી અને અર અને હમ સમજાઈ ગયું હવે એમાં કંઈને કોઈને કંઈ પૂછવાનું છે શરૂઆતમાં થાય
બડ બુદ્ધિ જને બહુ બધે સુખ્યું રહે છે ને ઊંઘ પૂરતી લીધી હોય તો જલ્દી ઊંઘ નહીં આવે જો ખાલી પેટો એટલે ઊંઘ નહીં આવે ભરેલા પેટે કરશો તો ઊંઘ આવશે એટલે ખાલી પેટે કરવું સવારના કરો તો બુદ્ધિ બેસ્ટ છે અને બપોરે પણ જમ્યા પહેલાં ત્યારે લગભગ પેટ ખાલી જેવું હોય એટલે સાંજે પણ જમ્યાથી પહેલાં કરી લો અને રાત્રે પથારીમાં સુવો સવાસનમાં લેટી જવાનું સીધા થોડી વાર અને બસ અહીંયા લક્ષ રાખ આમ કરતાં 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 ઊંઘ આવી જાય સારી વાત છે ઊંઘમાં પણ એનો એનો અભ્યાસ ચાલુ રહેશે ઓટોમેટિક રાત્રે સૂતી વખતે તો ખાસ કરવાનો અને લેટીને કરવાનો દિવસના બેસીને કરવાનો છતાં ઊંઘ આવતી હોય તો ઊંડો શ્વાસ લઈ અને પ્રયત્નપૂર્વક રોકવાનો બે ત્રણ વાર આ શ્વાસને રોકવાનો પ્રયત્ન કરશો એટલે તંદ્રા આળસ પ્રમાણ ઉડી જશે સ્ફૂર્તિ આવી જશે વસંતભાઈ સંભળાય છે ને બધા એ કરવાના છે બરોબર ને એમાં કઈ પૂછવું છે સમય થઈ ગયો વિશેષ અગ્રે વર્તમાન જિંદાબાદ આદિ મિચ્છામિ ઉપરાંત ઓમ શાંતિ શાંતિ સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણ નમો આયરિયાણ નમો લો એ સબ સાહુણા સબ પાવ પણાશણો હરમંગો મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજાયાણ એશો પંચ નમુકારો મંગલાણં ચ સવિશે નમો અરિહંતાણ નમો આયરિયાણ નમો લો એ સબ સાહુણ સબ પાવ પણાશણો અડમંગો કરો છો આ રોજ ચાલુ પ્રયોગ પહેલાં તમને પ્રસાદી આપેલી છે હા નહીં તો રિન્યુ કરી નાખજો અને ચાલુ રાખજો અને બની શકે તો ધ્યાનમાં અભ્યાસ કરો ને એનાથી પહેલાં આ રીતે કરી બધા જીવોનું કલ્યાણ મંગલ મોક્ષની ભાવના કરો કે હૃદયને જરાક ચોખ્ખું બનાવી અને આ અભ્યાસ કરજો જ્યાં ડિસ્ટર્બન્સ ન હોય અવાજ શક્તિની શક્યતા ન હોય શક્ય હોય ત્યાં સુધી એ રીતે એવા ખૂણામાં ઘરમાં શાંત બેસીને આ અભ્યાસ કરજો અને ધીરજ રાખજો એક પણ દિવસ ખાડો ન પડે એની પૂરી કાળજી રાખજો છ મહિના મિનિમમ તમે એક એક પણ દિવસ ખાડો ન પાડે તે ચીવટપૂર્વક તમે આ અભ્યાસ કરો બાકી તો જિંદગીભર આ અભ્યાસ ચાલુ રાખવાનો છે બરાબર જેમ જેમ અભ્યાસ વધુ થશે તેમ તેમ પ્રેક્ટિસ મેક્સ યુ મેન પરફેક્ટ તેમ તેમ રિઝલ્ટ ઉત્તરોત્તર વધુ ને વધુ સારું આવશે હા એનો એન્ડ તો છે જ નહીં આભાવમાં કેવળના ન થયા ત્યાં સુધી ધ્યાન અભ્યાસ ચાલુ રાખવાનો છે એટલે આ જિંદગીના છેલ્લા દિવસ સુધી આ ચીવટપૂર્વક ચાલુ રાખવાનો છે મિનિમમ 10 મિનિટ બધું ધીરે ધીરે છલાંગ લઈ ગયા ધીરે 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 પછી ખાવટ આવતી જાય એમ ધીરે ધીરે બે પાંચ દી આગળ વધારે કરે 48 મિનિટ સુધી પહોંચો તો ભયો અંતર્મુખ એક મુહૂર્ત કહેવાય 48 મિનિટનું સમય બરાબર ને ત્યાં સુધી તમે જો ધીરે ધીરે ભલે 6 મહિના લાગે ત્યાં સુધી પહોંચવામાં પણ ઉતાવળ કરતા નહીં અને ખાડો પાડતા નહીં ચાલો